સમાચાર વડોદરાથી જ્યાં કિશનવાડી ખાતેના આવાસોમાં સ્લેબ તૂટ્યો છે નબળું બાંધકામ કર્યું હોવાનો લાભાર્થીઓનો આરોપ છે સદનસીબે કોઈને ઈજા સાત વર્ષ અગાઉ જ બનેલા બીએસયુપીના આવાસોમાં કૌભાંડની ગંધ આવી હતી અને આજે એ અનુભવ લોકો કરી રહ્યા છે આ આવાસ યોજનાના જે વાસ્તવિક દ્રશ્યો જે છે વાસ્તવિક પરિસ્થિતિ જે છે તે આપ જોઈ રહ્યા છો છતના પોપડે પોપડા ઉખડી ગયા છે અને સળિયા પણ દેખાઈ રહ્યા છે નબળી કામગીરી હલકી ગુણવત્તા અને ભોગ બની રહ્યા છે ત્યાં રહેનારા તમામ લોકો કિશનવાડી ખાતેના આવાસના સ્લેબ તૂટ્યા સંવાદદાતા અભિષેક લાઈવ અમારી સાથે જોડાઈ ચુક્યા છે અભિષેક ફરી એક વખત ક્યાં કૌભાંડની ગંધ આવી છે વડોદરામાં શું પરિસ્થિતિ સામે આવી છે કેટલી આવાસ બનાવવામાં આવ્યા હતા અને કયા કયા એવા આવાસો છે જેના સ્લેબ તૂટ્યા છે પૂરી પરિસ્થિતિનો ચિતાર જગદીશ બિલકુલ વડોદરા સેવા સદન અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે વારંવાર સેવા સદન પર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે આજે ફરી એકવાર ભ્રષ્ટાચારના આરોપો થયા છે વડોદરા મહાનગર સેવા સદન જે બીએસયુપી આવાસ યોજનાના વડોદરા શહેરના જે કિશનવાડી વિસ્તાર છે ત્યાં વર્ષ બે હજાર અગિયારમાં માં બનાવતા હતા દ્રશ્યોમાં આપ જોઈ શકશો કે આજે વહેલી સવારની જ ઘટના છે અંદાજિત આજે વિસ્તાર છે ત્યાં ત્રણ હજાર કરતા વધુ પરિવારો વસવાટ કરે છે વર્ષ બે હજાર અગિયારથી થી તમામ પરિવારો રહ્યા છે વહેલી સવારે જ આજે સ્લેબ હતો તે તૂટી પડ્યો હતો સદનસીબે કોઈ જાનહાની નથી નથી થઈ પરંતુ દ્રશ્યમાં આપ જોઈ શકશો કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે કેટલું ભયાનક હશે આ માત્ર સાત થી આઠ વર્ષ પહેલા જ મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ નબળી ગુણવત્તાના કારણે આજે મકાનો તૂટી પડ્યા હતા દ્રશ્યોમાં જોઈ શકશો કે માત્ર સાત વર્ષ પહેલા જ આ જે ઘરો બનાવવામાં આવ્યા હતા પરંતુ તેની અંદર જે સળિયા છે તે પણ તૂટી ગયા હતા જોકે જે ગુણવત્તા પર પણ અનેક સવાલ ઉપસ્થિત થયા છે જે પ્રત્યક્ષદર્શી હતા તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું આ ક્યારે બનાવવામાં આવ્યા હતા ક્યારે ઘટના ઘટી આપ અહીંયા હતા શું કહેશો બે હજાર અગિયારમાં ફાળવેલા મકાનો છે વડોદરા મહાનગર સેવા સદન ગરીબો માટે આપેલા મકાનો છે અહીંયા ત્રણ હજાર વધારે પબ્લિક રહે છે જે મકાનોમાં પાણી પડે છે તમે કિચનમાં ઉભા રહો તો કિચનમાં પાણી પડે છે ટોયલેટમાં ઉભા રહો તો ટોયલેટમાં પાણી પડે છે જે જગ્યા જાવ એ જગ્યા પાણી પડે છે લાગી રહ્યું છે કે મકાનો જે બનાવે હલકી ગુણવત્તાનો હતા અને કોઈ જાનહાની કેવું કંઈ થયું છે ખરું અત્યારે જાનહાની તો થઈ નથી પણ આ માધવનગર કરતાં બી વધારે મોટી જાનહાની થશે આનામાં અને આ મકાનમાં હલકી તત્વ એટલે કે આ આઠ એમ એમ એટલે શું કેવાય તમે ચાર માર ટાવર ઉભા કરો છો તમને લાગી રહ્યું છે કે ત્રણ હજાર કરતા વધુ પરિવારો જે છે તે મોત ના મોત મોતની અંદર જ ઉભા છે એ લોકો તો ગરીબો ને છે આ લોકો વિપક્ષ ના કાઉન્સિલર પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું અનિલભાઈ આ તમને લાગી રહ્યું છે ક્યારે બનાવવામાં આવ્યું તું ને આમની અંદર ભ્રષ્ટાચાર થયો નહી કે ગંધ કોઈ આવે છે ખરી બે હજાર સાતમાં આ ઝૂંપડા હતા અહીંયા તોડવામાં બે હજાર અગિયારમાં આ મકાનો સોંપવામાં આવ્યા સાત વર્ષ થયા સાત વર્ષને આજે તમે જોઈ શકો છો પરિસ્થિતિ વડોદરા શહેરની આ બી એસવીપીના મકાનો એટલે કે નૂર્મ યોજના એકત્રીસો છન્નું મકાન અહીંયા છે સ્થાવર ચોરાણું ટાવર છે અને અંદર જે ગરીબ અમારા પૂર્વ વિસ્તારના ગરીબ લોકો રહેતા હતા એ લોકો માટે આ એક બી યોજના હેઠળ મકાનો બનાવવામાં આવે પરંતુ સ્પષ્ટ દેખાય છે આની અંદર કે પ્રિયંકા કન્સ્ટ્રક્શન અને વડોદરા મહાનગરપાલિકાના એન્જિનિયરો દ્વારા મિલી ભગતના કારણે જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારનો ભોગ મારા વિસ્તારના નાગરિકો પાસે ભોગવી રહ્યા હોય છે કેમેરા પર્સન ફરી એકવાર આપણને તમામ જે દ્રશ્યો બતાવશે આ દ્રશ્યોમાં જોઈ શકશો કે માત્ર પાંચથી સાત વર્ષ પહેલાં જ મકાનો બનાવવામાં આવ્યા હતા આ સ્લેબ જર્જરી થઈ ગયો હતો અને તમામ જે આજુબાજુ

બાબતે શું કાર્યવાહી કરવામાં આવે છે જગદીશ બિલકુલ અભિષેક આભાર તમામ માહિતીને પૂરી